મિત્રાન ગુડ મોર્નિંગ. આજે શું છે? રવિવાર. આજે શું છે? રવિવાર. તો આજે આપણે શું કરીએ છીએ? ચિત્રમાં કલર ભરીએ છીએ. ચાલો ચિત્ર પોથી લઈએ બધા. ચિત્ર પોથીમાં આજે આપણે પેજ નંબર 8 ઉપર વાદળાનો કલર ભરીશું અને વરસાદ લાવીશું. લાવો છે ને વરસાદ? ચાલો આપણે મસ્ત કલર પૂરીશું. તો આપણે સૌથી પહેલા તો વાદળામાં દૂધિયા કલર પૂરવાનો છે. કયો કલર કરશું? દૂધિયા. તો દૂધિયા કલર લઈ લીધો બધાએ. જુઓ આવી રીતે પહેલા બોર્ડર બનાવી દો અને પછી નીચે આપણે વરસાદ લાવીશું. નીચે હું કરતા તમને શીખવાડીશ. પહેલા તમે વાદળામાં કલર પૂરો આવી રીતે. પહેલા તો બોર્ડર કરી લેવાની, બરાબર ને? કરવી છે ને બોર્ડર, પછી જ આપણે અંદર કલર પૂરવાના છે. જો આવી રીતે ધીમે 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 આગળ વધવાનું. જો કયું સરસ, આવી જ રીતે કલર પૂરવાના છે. જો ક્યાંય પણ આડાવડું જવું જોઈએ નહીં. વાદળાની બહાર તો કલર નીકળવો જોઈએ નહીં. જો થઈ ગયું બરાબર. હવે બીજા વાદળામાં પહેલા શું કરવાનું? બોર્ડર. શું કરવાનું? બોર્ડર કરવાની અને પછી એની અંદર કલર પૂરવાનો. પણ ધીમે ધીમે પૂરવાનો, કે લીટીની બહાર જવું જોઈએ નહીં. જો કદાચ એ બહાર વયું જાય તો ઇરેઝરથી ચેકી નાખજો. કોનાથી ચેકવાનું? ઇરેઝરથી. ઇરેઝરથી ચેકી નાખજો, બરાબર ને? જો કેવા સરસ વાદળા લાગે છે. આ વાદળા પરથી વરસાદ આવશે, ખબર છે ને કે નથી ખબર? હા, અને અત્યારે તો વરસાદની સિઝન છે. જોજો કેવો વરસાદ આવશે. હમણાં આપણે એ પણ કરીએ. જો આવી રીતે ધીમે ધીમે કલર પૂરવાના. દૂધિયા કલર જ બધામાં પૂરવાનો છે. સમજાણું બધા બાળકોને? સરસ રીતે પૂરજો. મમ્મી અથવા તો પપ્પાની બાજુમાં બેસીને એમને અમને પૂરી નાખતા, નહીં તો તમારો કલર બહાર વયો જશે. મમ્મી કે ને એવી રીતે ધીમે ધીમે કલર પૂરતું જવાનું. અને મેં આમાં બતાવ્યું છે એ પણ જોઈ લેવાનું. આવી જ રીતે ધીમે ધીમે કલર પૂરવાનો છે. ચાલો આ વાદળામાં થઈ ગયો. હવે અહીંયા છેલ્લા વાદળામાં પહેલાં શું કરવાનું? બોર્ડર. પહેલાં શું કરવાનું? બોર્ડર કરી લેવાની અને પછી ધીમે ધીમે અંદર પૂરવાનો કલર. સમજાણું બધાને? જો આવી રીતે ધીમે ધીમે શરૂઆત કરવાની. જો પૂરાય છે ને સરસ રીતે. ક્યાંય પણ સફેદ સફેદ કે આછું આછું દેખાય છે? નથી દેખાતું. તમારે પણ આવી જ રીતે કલર કરવાનો, અરે રંગ પૂરવાના છે. પણ કેમ પૂરશો? લીટીની બહાર પણ ન જાય અને અંદર ક્યાંય સફેદ રહી જાય નહીં. જો અમે કેમ પૂર્યા? આવી જ રીતે તમારે પણ પૂરવાના છે. જો પછી આછું આછું લાગતું હોય ને ત્યાં તમારે ઘાટું કરી નાખવાનું. અને મમ્મી કહે ને કે હજી જો બેટા અહીંયા આછું લાગે છે, તો તમારે એ માનવાનું, ત્યાં ઘાટું કરી નાખવાનું. કરશો ને બધા? ચાલો હવે તમારે બે કલરથી એના વરસાદના ટપકા ટપકા કરવાના છે. જો કેવી રીતે કરવાના? એક દૂધિયા છે અને એક બ્લુ છે. એક બ્લુ ને દૂધિયા, બ્લુ ને દૂધિયા, એવી રીતે જ કરવાના છે. તો આપણે અહીંયા કયો કલર કર્યો છે? દૂધિયા આપેલો છે. તો હવે આપણે લેવાનો બ્લુ કલર. તો શું કરવાનું? પહેલાં મીંડું કરવાનું અને પછી પહેલાં મીંડું કરવાનું. જો પહેલાં મીંડું કરવાનું અને પછી આવી રીતે લાંબો વળાંક કરવાનો અને પછી બે મીંડા કરવાના, પછી પાછો લાંબો વળાંક. આવો શંકુ આકાર જેવું, એક મીંડું અને એક શંકુ આકાર.
एक मींडू अने एक शंकु आकार, पाछू अहींया मींडू, हवे शंकु आकार, पाछू अहींया मींडू अने आम शंकु आकार, पछी मींडू। हवे तमारे आ कलर मूकी अने दूधिया कलर लेवानो, तो एमां पाछू मींडू करवानुं। अहींया मींडू करी जो अणी काढ़ी लेजो बराबर, तो सरस मजानो शंकु आकार थशे। अहींया आवी रीते पहेला मींडू अने पछी आम, मींडू करी शंकु आकार, मींडू करी अने पछी ज आवी रीते शंकु आकार करवानो, बराबर ने? आवी रीते सरस करजो बधा। जो आओ आमां अणी बहु नथी काढेली, तो आपणे अणी काढी लईए, अणी काढीने ज तमारे सरस रीते करवानो। चालो हवे ब्लू कलर नो वारो आव्यो, तो अहींया मींडू, अहींया शंकु आकार, જો આમાં કેવી સરસ અણી કાઢેલી છે, એટલે સરસ થાય છે ને? આવી જ રીતે તમારે પણ સરસ કરવાના છે, કરશો ને બધા? જો સાવ ઈઝી છે, પણ મમ્મી અથવા તો પપ્પાની બાજુમાં બેસીને જ કરજો। ચાલો હવે દૂધિયા કલર અહીંયા થોડીક જગ્યા મૂકીને કરવાનો, અહીંયા કરવાનું। જો હવે જો હવે અહીંયા મીંડું ને શંકુ આકાર, પછી મીંડું ને આવી રીતે કરી નાખવાનો વણાક, એક એક મીંડું કરતું જવાનું વચ્ચે, કરશો ને? આ વરસાદના છાંટા છે, આપણે વરસાદમાં નાહીએ તો કેવી મજા આવે છે, નાહશો બધા વરસાદમાં? આજે વરસાદ આવે તો તમે બધા નાહજો। હવે પાછો બ્લુ કલર, અહીંયા મીંડું કરીએ ને આવી રીતે આકાર બનાવીએ। આજે તમે વરસાદ આવે તો નાહશો ને બધા? નાહવાનું છે બધાએ, વરસાદ આવે તો નાહવાનું તો છે જ। જો આવી રીતે આપણે કરવાનું છે મીંડું અને શંકુ આકાર। હવે થોડી જગ્યા મૂકી અને પાછો દૂધિયા કલર લેશું, એકવાર દૂધિયા અને બીજી વાર બ્લુ, દૂધિયા અને બ્લુ આ બે જ કલરનો ઉપયોગ કરવાનો છે। કેટલા કલર? બે જ કલર। જો હવે પાછો બ્લુ કલરનો વારો આવ્યો, એટલે આપણે અહીંયા ચિત્ર પૂરું થઈ જશે। જોવો આવી રીતે શંકુ આકાર છે ને, થોડોક લાંબો કરજો, કારણ કે વરસાદના છાંટા તો છે ને એવી રીતે પડતા હોય, જો આમ આવી રીતે વરસાદના છાંટા આવતા હોય ને, એટલે આપણે આ થોડોક લાંબો કરવાનો, કરશો ને? જો કેવું સરસ થઈ ગયું, આવી જ રીતે તમારે પણ કરવાનું છે। ઓકે બાળકો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, આવજો।